ગુડ મોર્નિંગ, જય માનતે. તના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. બાળ મિત્રો, સંસ્કૃતમાં આપણે પાઠ 3 લેખન અંશ સુધી અભ્યાસ કરી લીધો છે. હવે આજે આપણે સંસ્કૃતમાં પાઠ નંબર 4, જેનું નામ છે સંખ્યા. સંખ્યા એટલે અંક. જેવી રીતના આપણે ગુજરાતીમાં 1, 2, 3 એવી રીતના લખીએ છીએ, આ રીતના લખીએ છીએ ને બાળકો, આ ગુજરાતી અંક છે, બરાબર. ત્યારબાદ આપણે હિન્દીમાં આપણે આ રીતના લખીએ છીએ, આ હિન્દી અંક છે. તેના જેમ જ ઇંગ્લિશમાં આપણે આ રીતના લખીએ છીએ, બરાબર. આને કહેવાય સંખ્યા. સંખ્યા વિશે તો બાળકો તમે પરિચિત જ છો. તો આ ગુજરાતીના અંક છે, ત્યારબાદના હિન્દીના છે, ત્યારબાદના ઇંગ્લિશના છે. તો આજે આપણે સંસ્કૃતમાં છે તે સંખ્યા કઈ રીતના લખાય અને તે અંકને શબ્દમાં કઈ રીતના લખાય તેના વિશે અભ્યાસ કરીશું. તો બાળકો, તમારે પહેલીવાર જ પ્રથમવાર જ 6 ધોરણની અંદર સંસ્કૃત આવે છે, તો માત્ર તમારે 1 થી 12 સુધીના જ અંકો આવશે. અંક અને શબ્દ કેટલા આવશે બાળકો? 12. તો સાવ છે ને સહેલા. તો આજે હું તમને જે અંક બોર્ડ ઉપર લખાવું છું 1 થી 12, તે તમારે તમારી 2-લાઇન બુકમાં સુંદર અક્ષરે અને વ્યવસ્થિત રીતે લખવાના છે. બાળકો, તમને ખ્યાલ જ છે કે સંસ્કૃતના શબ્દાર્થ છે તે આપણે સૌપ્રથમ 2-લાઇન બુકમાં લખીએ છીએ, ત્યારબાદ પાઠની સમજૂતી મેળવી અને પછી જ આપણે સ્વરૂપમાં લખીએ છીએ. તો તમારે બધા આ જે 12 અંક છે બાળકો, તે અને શબ્દ તે 2-લાઇન બુકમાં મારી જેમ જ સુંદર અક્ષરે અને વ્યવસ્થિત રીતે લખી લેવાના છે. તો ચાલો આપણે તે સંસ્કૃતના શબ્દો વિશે પરિચય મેળવીએ, સમજૂતી મેળવીએ. તો જુઓ, અહીંયા તમારે લખવાનું છે પહેલા હેડિંગમાં સંસ્કૃત. શું લખવાનું છે? સંસ્કૃત, બરાબર. ત્યારબાદ તેનું શું લખીશું આપણે? ગુજરાતી. શું લખીશું? ગુજરાતી. એટલે કે સંસ્કૃતના જે અંક છે, બરાબર, તે શબ્દ અને તેને લખીશું આપણે ગુજરાતીમાં કે તેનું ગુજરાતી શું થાય. તો તમારી પાઠ્યપુસ્તક ખોલો બાળકો. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 14 ઉપર જુઓ, તમને નંબર 4 આપેલું છે સંખ્યા, બરાબર. તો સૌપ્રથમ છે એકમ. તો તેને અંકમાં આપણે કઈ રીતના લખીશું? તો કે 1, બરાબર. અને શબ્દમાં લખીશું એકમ. આને શું કહેવાય બાળકો? 1. ત્યારબાદ 2. તો તેને શબ્દમાં શું કહેવાય? દ્વે. શું કહેવાય બાળકો? દ્વે. હવે આ એકમ અને એમને જ આપણે ગુજરાતીમાં શું કહીશું? એમ. ત્યારબાદ 2 ને 2 જ કહીશું. સંસ્કૃતમાં 2, ગુજરાતીમાં 2. ત્યારબાદ 3. તો 3 ને આ રીતના લખીશું આપણે. અને શબ્દમાં ત્રીણી. ખાસ જોજો બાળકો, ત્રણે દીર્ઘ ઈ આવશે અને મણને હ્રસ્વ ઈ આવશે. ત્રીણી એટલે 3, ત્રીણી એટલે 3. ત્યારબાદ 4. તો 4 સંસ્કૃતમાં કઈ રીતના લખાય? આવી. અને શબ્દમાં ચતવારી. ર છે બાળકો, તેને હ્રસ્વ ઈ કરવાની છે અને ત છે તેને જોડવાની છે. ચતવારી એટલે ગુજરાતીમાં થશે 4. શું થશે બાળકો? 4. સંસ્કૃતમાં ચતવારી. ત્યારબાદ 5. સંસ્કૃતમાં અંકમાં લખીશું, ત્યારબાદ શબ્દમાં લખીશું 5. ખાસ જોજો બાળકો, 5 કઈ રીતના લખાય છે? ત્યારબાદ ગુજરાતીમાં તો તમને આવડે છે 5. ત્યારબાદ નંબર 6. સંસ્કૃત શબ્દ શ, ટ, ટ ખડો કરવાનો છે બાળકો. અને ત્યારબાદ 6. હવે જોઈએ નંબર 7. તો આ છે સંસ્કૃતના 7. સ, ત, પ છે બાળકો, તે ત ને જોડે. અને ગુજરાતીમાં તો તમને આવડે જ છે 7. ખ્યાલ આવે છે ને બાળકો? હા, ફરી એકવાર આપણે નજર કરીએ. એકમ એટલે 1, દ્વે એટલે 2, ત્રીણી એટલે 3, ચતવારી એટલે 4, પંચ એટલે 5, ષટ એટલે 6, સપ્ત એટલે 7, ત્યારબાદ
દસ અને ગુજરાતીમાં પણ દસ. ત્યારબાદ અગિયારને કહેવાય બાળકો એકાદશ. શું કહેવાય? એકાદશ એટલે અગિયાર. એકાદશ એટલે અગિયાર. શું થશે બાળકો, ખાસ યાદ રાખજો, એકાદશ એટલે અગિયાર. ત્યારબાદ દ્વાદશ. દ્વાદશ, દ્વાદશ એટલે બાર. તો બાળકો પાઠ નંબર 4 ની અંદર માત્ર આપણે 1 થી 12 સુધીની સંખ્યા જ ગણવાની છે, પણ ખાસ યાદ રાખજો તમારે તેને સંસ્કૃત ગુજરાતી બંને યાદ રાખવાનું છે. તમને અલગ અલગ રીતે પૂછાઈ શકે કે ગુજરાતીમાં અંક આપેલા હોય તેને સંસ્કૃતમાં લખો, ગુજરાતી શબ્દમાં લખેલું હોય તેને સંસ્કૃત શબ્દમાં લખો, ત્યારબાદ તમને ગુજરાતી અંક અને સંસ્કૃત અંકના જોડકા આપેલા હોય, ત્યારબાદ તમને ગુજરાતી શબ્દ અને સંસ્કૃત શબ્દ આપેલા હોય, તો ગમે તે રીતના પૂછે પણ બાળકો આપણને આવડવું જોઈએ. શું કામે? તો કે માત્ર 12 સુધીની સંખ્યા કરવાની છે, આટલું તો તમારા માટે સાવ ઈઝી છે. આવડે ને બાળકો? હા, તો હવે કઈ રીતના વંચાય તે પણ આપણે ફરી એકવાર જોઈ લઈએ. અમુક શબ્દ છે બાળકો એ તમને ખ્યાલ ન આવે તો ફરી વાર હું તમને વંચાવું છું, ખાસ જોજો. એકમ, દ્વે, ત્રીણી, ચતવારી, પંચ, ષટ, સપ્ત, અષ્ટ, ત્યારબાદ નવ, દસ, ગ્યારહ, સોરી ગ્યારહ છે આપણે હિન્દીમાં કહીએ છીએ ને બાળકો, હા, એકાદશ અને દ્વાદશ. ખાસ યાદ રાખજો બાળકો, હિન્દી વચ્ચે વચ્ચે ક્યાંય આવી જાય નહીં. એકાદશ અને ગ્યારહ આ બંનેમાં ભૂલ થાય. બારહ બોલી જઈએ આપણે તો દ્વાદશ આવે સંસ્કૃતમાં. માત્ર આપણે 12 જ અંક છે તે યાદ રાખવાના છે. તો આ હતો સંસ્કૃતનો આપણો પાઠ નંબર 4. તો બાળકો હવે ફરી મળીશું ત્યારે આપણે પાઠ 4 છે તેને સ્વાધ્યાયમાં લખીશું. ત્યાં સુધી બધા